नमस्कार, હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાતમાં સૌપ્રથમવાર ચારુસેટ યુનિવર્સિટી પેપરલેસ ડિજિટલ પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લાના ચાંગા ગામ ખાતે ચરોતર યુનિવર્સિટી ચારુસેટ ચાંગા દ્વારા લેવાતી જે યુનિવર્સિટીની પરીક્ષા છે તેમાં યુનિવર્સિટી દ્વારા પેપરલેસ ડિજિટલ એક્ઝામિનેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં ચારુસેટ યુનિવર્સિટીમાં સૌપ્રથમ આ સિસ્ટમ દાખલ કરી છે, ત્યારે તે ભાગરૂપે જ ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હોલ ટિકિટ તેમજ વપરાશમાં પેપરોનો બચાવ થઈ રહ્યો છે, જેના લીધે જ કહી શકાવાય ઈ ટેબ્લેટના વિદ્યાર્થીઓ જવાબ લખે છે અને વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ ક્લાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થશે, જેમાં યુનિવર્સિટીના પરિણામો ઝડપથી જ બહાર પાડી શકાશે. અને આજે કહી શકાવાય કે પરીક્ષાર્થીઓનું મૂલ્યાંકન પણ તજજ્ઞો દ્વારા નિયમિત વિશ્લેષણ કરવામાં આવશે. મારું નામ મેઘલ શાહ છે, હું બીટેક સિક્સ સેમમાંથી છું અને ચારુસેટ યુનિવર્સિટીમાં મારું કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનું કોર્સ ચાલે છે. આજે મારે કમ્પ્યુટર નેટવર્ક્સની એક્ઝામ છે, જેમાં આપણે આઈપી એડ્રેસીસ, નેટવર્કિંગ કેવું ડોમેઇન વાઇઝ કેવી રીતના સેટઅપ હોય છે નેટવર્કિંગમાં તેના પર એક્ઝામ હતી. આનાથી મેઇન ડિફરન્સ એ આવે છે કે મેઇન તો પેન એન્ડ પેપર બેઝ જે એક્ઝામ સ્ટાન્ડર્ડાઇઝ એક્ઝામ ફોર્મેટ છે તેના પરથી ડિજિટલ પર સ્વિચ થઈ છે ચારુસેટ યુનિવર્સિટી, જેનથી એડવાન્ટેજીસ એટલે કે આપણે કહી શકીએ વિથ મોડર્નાઇઝેશન ટેકનોલોજીસ વેર ઇટ્સ અબાઉટ સેવિંગ પેપર્સ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિસ્ટમ. સો એનથી ચારુસેટ યુનિવર્સિટીએ આ અપ્રોચ યુઝ કર્યો છે જેનથી આપણે ડિજિટલાઇઝ કલ્ચર તરફ આગળ વધીએ છીએ. એકચ્યુઅલી અમે 2019માં પેપરલેસ એક્ઝામિનેશનની શરૂઆત કરી હતી અને એ વખતે આખા રાજ્યમાં ચરોતર યુનિવર્સિટી પહેલી યુનિવર્સિટી હતી કે જેણે પેપરલેસ એક્ઝામિનેશનની શરૂઆત કરી હતી. અત્યારે લગભગ 9000 છોકરા અહીંયા ભણી રહ્યા છે અને આ વર્ષથી 9000 છોકરાઓ બધી જ એક્ઝામ પેપરલેસ ડિવાઇસ, જે ડિજિટલ ડિવાઇસીસ છે એમાં આપશે. પેપરલેસ એક્ઝામથી પહેલામાં પહેલું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્નું છે ડિજિટલ ઇન્ડિયા, એ તો આપણે સાપેક્ષ કરીશું જ, પણ સાથે સાથે પર્યાવરણનું જતન થશે કે જે બધા કહેતા હોય છે કે ભાઈ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી શું થઈ શકે છે. તો અમે સપોઝ આ એક્ઝામ લેવાના છે જે અત્યારે, એ જ એક્ઝામ, એક જ એક્ઝામથી અમે અત્યારે 12 લાખ પેપરો તો બચાવી દીધું, એટલે એનાથી અમે પર્યાવરણનું રક્ષણ કરીશું. મારું નામ વાડોદરિયા નૈસર્ગી છે અને હું ચારુસેટમાં વિદ્યાર્થીની છું અને બીટેક કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજ દ્વારા એક બહુ જ સારું પગલું લેવામાં આવ્યું છે, જે છે ડિજિટલાઇઝેશન ઓફ એક્ઝામિનેશન. તો જે પણ આપણે પેપર યુઝ કરતા હોઈએ છીએ એક્ઝામિનેશનના અંદર, જેના અંદર ટ્રીઝને પણ બહુ જ નુકસાન થઈ રહ્યું છે, તો પર્યાવરણને બચાવવા માટે આ એક બહુ જ સારો પગલું લેવામાં આવ્યું છે અમારી યુનિવર્સિટી દ્વારા. આના અંદર સંપૂર્ણ એક્ઝામ અમે લોકો ટેબ્લેટના અંદર જ આપીએ છીએ, જે ડિજિટલ ફોર્મમાં છે. ટેબ્લેટના સાથે અમને એક ડિજિટલ પેન પણ આપવામાં આવે છે, જેને અમે સ્ટાઇલસ કહીએ છીએ. એના દ્વારા બધું જ લખાણ છે, જે પેપરમાં જેવી રીતે લખીએ છીએ એવી જ રીતે ટેબ્લેટના ફોર્મમાં લખાય છે, જે પેપર બચાવે છે. બીજું, એમાં કેટલા બધા ફીચર્સ એવા છે, જેમ કે કેલ્ક્યુલેટર છે, તો એ અમારે અલગથી લઈ આવવાની જરૂર નથી પડતી, એ ટેબ્લેટમાં જ યુઝ થઈ જાય છે. બીજું છે શેપ્સ, કે જાજા બધા અગર ડાયાગ્રામ કે ટેબલ કે એવું ડ્રો કરવું હોય તો એમાં માપ કરવામાં ને એમાં બધામાં જે સમય જાય છે વિદ્યાર્થીઓનો, એ ખૂબ જ સરળ રીતે અમે લોકો એનો ટૂલ્સનો યુઝ કરીને કરી શકીએ છીએ. હાઇલાઇટર અને એવી બધી વિવિધ પ્રકારની વસ્તુઓ, શેડિંગ છે, એ બધી જ વસ્તુઓ અમને ટેબ્લેટમાં જ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે અમારે બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટનો જરૂર નથી પડતી અને અમે કોઈ પણ વસ્તુઓ લેતા નથી. સ્માર્ટ સિસ્ટમ્સ જેમ કે વોચ, હવે વોચ હોય છે તો ઘણી વખત એનો જરૂર પડતી હોય છે, તો કેટલો ટાઈમ બાકી છે પરીક્ષાના સમયને સમાપ્ત થવામાં એ બી વોચ બી તેમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. હાઇલાઇટિંગ સિસ્ટમ જેમ કે ફ્લેગ, એટલે અમુક પ્રશ્નો જે તમે પછીથી ફરીથી રિફર કરવા માંગો છો એવી રીતે તમે ફ્લેગ કરી શકો છો. કેલ્ક્યુલેટર ને એવું બધું પણ તેમાં આપવામાં આવ્યું છે.